લો મિત્રો અંજુ તેના પતિ રાજીવ અને તેના બાળકો સાથે ખૂબ જ ખુશ હતી તેમને બે બાળકો છે એક છોકરી અને એક છોકરો છે છોકરો મોટો છે હવે તે 12 વર્ષનો છે જ્યારે છોકરી નાની છે 8 વર્ષની છે એક મધ્યમ વર્ગીય પરિવાર છે અંજુના પતિ રાજીવનો કપડાનો નાનો બિઝનેસ હતો જેના કારણે તેમનું ઘર અને બંને બાળકોનું ભણતર સારી રીતે થાય છે રાજીવ તેના બાળકો અને પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અંજુ પોતાની નાનકડી દુનિયામાં ખૂબ જ ખુશ હતી પણ પછી એક દિવસ બધું બદલાવા લાગે છે એક દિવસ રાજીવ ઘરે આવ્યો ત્યારે તેનો મૂડ સારો ન હતો તેના બાળકો ત્યાં બેસીને ભણતા હતા તેમની વચ્ચે ઝઘડો થયો અને તેઓ લડવા લાગ્યા રાજીવ ત્યાં બેઠો હતો અને પોતાના જ વિચારોમાં ખોવાયેલો રાજીવને ગુસ્સેથી થઈ ગયો અને તે ઊભો થયો અને તેના બાળકોને એક પછી એક શો આપ્યો અંજુ રસોડામાંથી આવી આ વાત બાળકો અને અંજુ માટે એક મોટું આશ્ચર્ય હતું કારણ કે આજ પહેલા રાજીવે ક્યારેય પોતાના બાળકોને મારવાનું વિચાર્યું પણ નહોતું હંમેશા તેને પ્રેમથી સમજાવ્યો પણ આજે તેને શું થયું અંજુએ રાજીવને વાત કરી શું થયું તને કોઈ પરેશાની કરે છે શું પણ તે કશું બોલ્યા વગર ગુસ્સેથી ચાલ્યો ગયો અંજુ રાજીવના વર્તન પરથી જાણતી હતી કે ચોક્કસ કંઈક મોટું થવાનું છે જે રાજીવને પરેશાન કરી રહ્યું છે રાજીવના સ્વભાવ કેટલાક દિવસો સુધી આવો આ દરમિયાન કે રાજીવમાં કંઈક છે પણ તે રાજીવ સાથે તેના વિશે વાત કરતી ન હતી તેણે વિચાર્યું કે કદાચ તેણે આ વિશે પૂછવું જોઈએ જેથી કરીને તેને ખબર ન લાગે કે તે આ દિવસોમાં સારા મૂડમાં નથી તેથી જ તેણે રાજીવને બધું પૂછ્યું ન હતું રાજીવ કેટલાક દિવસોથી એકલો રહેવા લાગ્યો હતો તેણે તેની પત્ની અને બાળકોને અલગ રાખવાનું શરૂ કર્યું હતું તેથી જ તે બાળકો સાથે વધુ વાતો કરતો નથી આ વાત અંજુને ખૂબ જ પરેશાન કરવા લાગી એક દિવસ રાજીવ તેના લોકરમાં કંઈક રાખતો હતો ત્યારે અંજુ ત્યાં આવી અંજુને જોઈને તેણે ઝડપથી લોકર પહેલા બંધ કર્યો જ્યારે અંજુએ તેને આવું કરતા જોયો તો અંજુને પૂછ્યું કે શું થયું તું શું છુપાવે છે શું થયું શું તારી સાથે કઈ ખોટું છે તો મને કહ્યું કહ્યું કઈ નથી કઈ થશે રૂપ સ્પષ્ટ જોઈ શકાતું હતું જો ઘરમાં શાંતિ ન હોય તો તેને અક્ષર બધાને થાય છે તેનો પતિ એક મહિના સુધી આવું જ કરતો રહ્યો પરંતુ એક મહિના પછી તે ફરીથી બદલાવા લાગ્યો અને પહેલાની જેમ તેના બાળકો સાથે વાતો કરવા લાગ્યો હવે તે પહેલા કરતાં વધુ શાંત અને સરળ બની ગયો હતો અંજુ ખૂબ જ ખુશ હતી પણ તેના મનમાં હજુ પણ શંકા અને સંચોકો હતા કે તેના પતિના આવા બદલાવને કારણે હજી પણ તેના મનમાં મૂંઝવણ હતી ધીમે ધીમે બધું ફરી પહેલા જેવું થવા લાગ્યું પણ તેમ છતાં રાજીવે પોતાનું લોકર ન છોડ્યું પણ લોકર તો બંધ જ રહે તેને કોઈકને પણ સ્પષ્ટ કરવાની છૂટ ન હતી કે રાજીવ પહેલા જેવો થઈ ગયો છે તેથી હવે આટલું જ પૂરતું છે કદાચ એક દિવસ તે પોતે જ તેને પોતાની લાગણીઓ જણાવશે સમય ધીમે ધીમે પસાર થતો ગયો એક દિવસ અંજુ કોઈ કામ માટે બપોરે ઘરની બહાર નીકળી અને રાજીવ દુકાને હતો અને બાળકો શાળામાં હતા તેથી તે પોતે ઘરનું કામ કરવા ગઈ પરંતુ જ્યારે તે બહાર ગઈ ત્યારે તેને ખબર ન હતી કે આવું કંઈક જોવા જઈ રહી છે ત્યાં તેણે રાજીવને જોયો તે પણ એક ખૂબ જ સુંદર સ્ત્રી સાથે અને રાજીવ તેને પૈસા પણ આપી રહ્યો હતો તેમને જોઈને અંજુએ પોતાની જાતને છુપાવી લીધી જેથી તે તેમને જોઈ ન જાય પણ હવે તેનું મન પ્રશ્નોથી ભરાઈ ગયું હતું તેના મનમાં વિવિધ વિચારો આવવા લાગ્યા કે કદાચ આ સ્ત્રીના કારણે જ તેનો પતિ બદલાવમાં આવી ગયો છે જ્યારે સાંજે રાજીવ ઘરે આવ્યો ત્યારે અંજુએ પહેલેથી જ કંઈક વિચાર્યું હતું તેણે રાજીવને પૂછ્યું તે ક્યાં ગયો હતો કે તે દુકાન પર હતો તે અંજુને ખબર ન હતી કે રાજીવ જુઠ્ઠું બોલે છે પણ તે જાણતી ન હતી કે કેમ અને કયા કારણોસર આવા અવરનવર પર નજર રાખવા લાગી હતી અને તેણે ગુપ્ત રીતે રાજીવનો ફોન પણ ચેક કર્યો પરંતુ પછીના એક મહિના સુધી તેને રાજીવ કંઈ મળ્યું નહીં ન તો તે મહિલાને મળ્યો કે ન તો બીજું કંઈ થયું થોડા મહિનાઓ સુધી તેણે ફરી નજર રાખવી અને ખબર પડી કે રાજીવ દર મહિને મહિલાને પૈસા આપે છે પરંતુ પછી મહિલાની એકલી તારીખે ફરીથી તેને મળવા જવાનો હં મળ્યો અને અંજુને આ બધું શું છે તે સમજાયું નથી એક દિવસ રાજીવે તેના ઘરે આવ્યો ત્યારે અંજુએ તેને પૂછ્યું કે શું વાત છે તું શું છુપાવે છે રાજીવે કહ્યું ના તો તું એ જ વાત લઈને બેસી ગઈ આ વખતે અંજુએ કહ્યું કે જો તું છુપાવતો નથી તો દર મહિને તે મહિલાને પૈસા કેમ આપે છે રાજીવના ચહેરાનો રંગ બદલાઈ ગયો તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં બોલ્યો તમે મારી પાછળ પડ્યા છો અને મારા પર નજર રાખો છો હું દર મહિને ઘણા લોકોને પૈસા આપું છું તમે દુકાન વિશે શું જાણો છો અંજુએ કહ્યું કે હું દુકાન વિશે જાણું છું અને એ પણ જાણું છું કે તે દુકાનનું કામ ન હતું રાજીવે કહ્યું કે તું જે ઇચ્છે તે વિચારી શકે છે મારે તને કોઈ પુરાવો આપવાની જરૂર નથી મામલો ત્યાં પૂરો થયો ન હતો ત્યારે પછી પણ અંજુએ રાજી પર નજર રાખી પણ હવે તે તેને ફરી મહિલા સાથે જોયો નહીં અંજુએ વિચાર્યું કે કદાચ રાજીવે મળવાનું સ્થાન બદલી નાખ્યું હશે રાજીવની લારી પણ તેને ખીજોવા લાગી તેણે વિચાર્યું કે કદાચ આમાં કોઈક રહસ્ય છે જે મહિલા અને રાજીવ વચ્ચે છે તેથી જ રાજીવ ત્યાં ન હતો ત્યારે પણ રાજીવે આ લોકરની નજીક કોઈકને ફટકવા દીધા ન હતા ત્યારબાદ તેણીએ લોકર ખોલવાની કોશિશ કરી પરંતુ તેના તમામ પ્રયાસો છતાં તે ન ખોલ્યું અંજુ કર્મા બાળકોને જોઈને ચૂપ થઈ ગઈ તેણીએ તેને કરે ઉછેરવાનું બંધ કર્યું કારણ કે તેણીને લાગતું હતું કે તેનાથી તેના બાળકો પર નકારાત્મક અસર પડશે અને તે ઈચ્છતી ન હતી કે આવું થાય સમય વીતતો ગયો અને લગભગ 3 વર્ષ પછી રાજીવની તબિયત બગડી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી રાજીવ તેની પત્નીને જાણ કર્યા વિના હોસ્પિટલ ગયો હતો અને લગભગ 1-2 દિવસ પછી પાછો ફર્યો હતો અને તેણે આ વિશે કોઈને કહ્યું ન હતું બે દિવસ પછી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે અંજુને તેના પર ધક્કો માર્યો અને પૂછ્યું કે તું શું હાલતમાં છે તું ક્યાં હતો આટલા વર્ષોથી શું છુપાઈ રહ્યો છે આજે મારે તમારા અને આ લોકર વિશે જાણવું છે રાજીવે હવે સાચું કહ્યું યોગ્ય માન્યું તેણે લોકર ખોલ્યું અને તેમાંથી ફાઇલ કાઢી અને તેની પત્નીને બતાવતા કહ્યું આ બધું જોઈને અંજુને પોતાની બીમારી અને હોસ્પિટલના પરિષ્ક્રમનો ફાઇલમાં મૂક્યો હતો રાજીવે જણાવ્યું કે આજથી બરાબર ચાર વર્ષ પહેલાં તેમને ખબર પડી કે તેમને ગંભીર બીમારી છે અને તે લાંબા સમય સુધી મહેમાન નથી આ હકીકત તેણીને તોડી નાખી અને તેણી ચિંતા વધવા લાગી તે આ બધામાં મગ્ન હતો તે હતાશ અને ચીડાઈ ગયો હતો જ્યારે એક દિવસ તેણે દુકાનની સામે એક સ્ત્રીને જોઈ જે ભીખ માંગતી હતી તેને જોઈને તેને દયા આવી અને તેણે પૂછ્યું શું થયું બહેન લાગે છે કે તમે સારા પરિવારમાંથી છો અને પછી તમે રસ્તા પર આવી રીતે ભીખ માંગો છો મહિલાએ પોતાની વાત કહી અને કહ્યું કે તે એક અનાથ હતી જેના તેના પતિએ તેની સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેના મૃત્યુ પછી તેના માટે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું હતું તેણીને ત્યાંના લોકો ના ઈરાદા જાણી ગઈ હતી તેથી જ તે કોઈક રીતે પાગીને તેના બે બાળકો સાથે ત્યાં આવી નવા શહેરમાં આવી હતી તેના માટે અહીં જીવવું અને જીવવું મુશ્કેલ બની રહ્યું હતું તેથી તે ભીખ માંગવા માટે મજબૂર હતી કે રાજીવ સમજી ગયો કે તેનું જીવન ફક્ત થોડા સમય માટે જ છે તેથી તેણે તેને મદદ કરવાનું શરૂ કર્યું તેના અને તેના બાળકો માટે ઘર અને ભોજનની વ્યવસ્થા કરી અને દર મહિને તેને પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું તેણે માત્ર તેને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ આ જોઈને આશ્ચર્ય થયું કે આ સમયગાળા દરમિયાન તેણે ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો ન હતો આ ઉપરાંત લીધા પછી હું મારાથી બને તેટલી જરૂરિયાતો મંદોને મદદ કરું છું હું અંદરથી ખૂબ જ આનંદ અનુભવું છું કદાચ આ તેમની પ્રાર્થનાની અસર છે હું હજી જીવિત છું આ બધું સાંભળીને હજુ રડવા લાગી અને તેણે તેના પતિની માફી પણ માંગી અને કહ્યું કે તમે એકલા આ બધું સહન કરી રહ્યા છો અને હું તમને કેટલી ગેરસમજ કરતી હતી અંજુ પણ રાજીવને તેના કાનમાં સાથ આપવા લાગી આ જીવનમાં શું થશે તે આપણામાંથી કોઈને ખબર નથી જો આપણે કોઈકના કામ આવીએ તો કોઈકનું જીવન જીવવામાં મદદ કરીએ તો તેના માટે કોઈ મોટી વાત નથી સારા કાર્યોમાં ઇરાદાનું પરિણામ હંમેશા સારું જ આવે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો